મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુ મરેશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની એકસઠ જેટલી યોજનાઓ શરૂ છે હાલ તેના ફોર્મ છે મિત્રો આઈ ખેડૂતની પોર્ટલ ઉપર ભરાઈ રહ્યા છે યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ એની પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં એને કારણે નવા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પ્રથમ મળતી રહેશે

પશુપાલન યોજનાની અંદર વાત કરીએ તો ટોટલ એકત્રીસ યોજનામાંથી અત્યારે આઠ યોજનાઓ પશુપાલન માટે શરૂ છે બાગાયતી યોજનાની અંદર વાત કરીએ મિત્રો તો એની અંદર એકસો સિત્યાવીસ યોજનાઓમાંથી ટોટલ પાંચ યોજનાઓ શરૂ છે મત્સ્યપાલન યોજનાની અંદર વાત કરીએ ટોટલ પંચાવન યોજનામાંથી ટોટલ ચુમ્માલીસ યોજનાઓ શરૂ છે અને જે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ એટલે કે જે આપણે તાર ફેન્સિંગની યોજના છે હજી શરૂ નથી થઈ ટૂંક સમયમાં શરૂ થશે જ્યારે પણ એની ઇન્ફોર્મેશન આવશે ત્યારે તમને જાણ કરીશું હવે સૌ પ્રથમ આપણે ખેતીવાડીની અંદર ટોટલ ચાર યોજનાઓ શરૂ છે જો તમારે આના પરફેક્ટ વિડીયો જોતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અત્યારે મિત્રો જે પહેલી યોજના છે પશુ સંચાલિત વાવણીઓ ખરીદવું હોય તો તમને તેની અંદર દસ હજાર રૂપિયાની સહાય મળશે અને છેલ્લી તારીખ છે બે દસ બે હજાર એકવીસ સુધી છે આના ફોર્મ ભરાશે જો તમે અનુસૂચિત જાતિ જનજાતિ ની અંદર આવતા હો નાના શ્રીમંત અને મહિલા ખેડૂત હો બરાબર તો તમને દસ હજાર રૂપિયા જેટલી સબસીડી મળવા પાત્ર થશે આની અંદર અને જે તમે સામાન્ય ખેડૂતની અંદર આવતા હો તો તમને આઠ હજાર વાવણીઓ એટલે કે જે તમારે ઓરણી ખરીદવા માટે સહાય આપશે ડિસ્ક્રિપ્શન નંબર એક ઉપર તમને આનો પૂરો વિડીયો પડી જશે ત્યારબાદ ફાર્મ મશીનરી માટે છે એક સરસ મજાની યોજના ચાલુ છે એના એની અંદર પણ ફોર્મ ભરવાની તારીખ છે વીસ નવ બે છે એની અંદર મિત્રો આઠ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે પછી માલવાહક વાહન ખરીદવું હોય તો એની અંદર તમને ટોટલી પિંચોતેર હજાર રૂપિયા જે એસી એસટીની અંદર નાના શ્રીમંત અને મહિલા ખેડૂતની અંદર અને સામાન્ય ખેડૂત હો તો તમને પચાસ હજાર રૂપિયા સહાય છે એ મળવાપાત્ર થશે એટલે કે એની અંદર જો તમે આવતા હો નાના શ્રીમાન મહિલા અને જનજાતિની અંદર આવતા હો કે અનુસૂચિત જાતિની અંદર આવતા હોવ તો એની અંદર જે કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પિંચોતેર હજાર અથવા તમે અન્ય કેટેગરી સામાન્ય ખેડૂતની અંદર હોવ તો પચાસ હજાર સહાય મળશે ટોટલી આની જે યોજના છે મિત્રો એકત્રીસ દસ બે હજાર એકવીસ સુધી ચાલુ રહેશે સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આનો પણ આપણે પૂરો વિડીયો બનાવેલો છે એ તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ જો તમારે સાધન ખરીદવા હોય અલગ અલગ પ્રકારના તો તમને દસ હજાર રૂપિયાની સહાય મળશે ચાર દસ બે હજાર એકવીસ સુધી છે આ અરજી શરૂ છે ત્યારબાદ પશુપાલન યોજનાની અંદર વાત કરીએ તો મીઠો આઠ યોજનાઓ છે હાલ શરૂ છે આઠ જેટલી યોજનાઓ છે એની અંદર અલગ અલગ યોજનાઓ છે પહેલી વાત કરી અનુસૂચિત જાતિના જે લાભાર્થી છે એના માટે મરઘાપાલનની યોજના છે એની અંદર છે તમને મરઘાપાલન માટે બે હજાર રૂપિયા સ્ટાઈપન આપવામાં આવશે ત્રીસ નવ છેલ્લી તારીખ છે તેની ત્યારબાદ અનુસૂચિત જનજાતિના જે પશુપાલકો છે ગાય ભેંસ અને વ્યાણ બાદ છે એને ખાણદાણ સહાય એકસો પચાસ કિલો છે પચાસ ટકા લેખે મળે છે આનો પૂરો વિડિયો બનાવેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે ખાણદાણ સહાયનો ત્રીસ નવ બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે અનુસૂચિત જાતિના મરઘાપાલન માટેની પાછી એક યોજના છે ત્રીસ નવ છેલ્લી તારીખ છે એની અનુસૂચિત જાતિના જે પશુપાલકો છે એને ગાય ભેંસ માટે ખાણદાણ સહાય છે એના માટે પણ ત્રીસ નવ બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય એને મરઘા પાલન કરવું હોય તો એના માટે બે હજાર રૂપિયા સ્ટાઈ પણ મળશે ત્રીસ નવ બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે પછી પશુપાલન થકી છે સ્વરોજગારીના હેતુ માટે દૂધ જે દૂધાળા પશુ હોય એમાં કાકરેજ હોય ગીર ગાય હોય બરાબર એનો ડેરી ફાર્મ બનાવવું હોય તો આનો પણ પૂરો વિડિયો બનાવેલો છે મિત્રો એકત્રીસ દસ બે હજાર એકવીસ સુધી છે આની યોજના શરૂ છે પછી રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન છે અને સામાન્ય જાતિના પશુપાલક હોય ને ખાણ દાણ જોતું હોય બરાબર કે જે તમારે ખાણની અંદર ખોડ કપાસીએ છે 150 પચાસ કિલો મળે એમાં પચાસ ટકા તમારે રૂપિયા ભરવા પડે ત્રીસ નવ બે હજાર એકવીસ સુધી છેલ્લી તારીખ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળની જે બાગાયતી યોજનામાં ટોટલ પાંચ યોજનાઓ શરૂ છે એમાં કઈ કઈ છે તો કે બાગાયતી યોજનાની અંદર મિત્રો જો તમે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માંગતા હો તો એની અંદર છે સરકાર છે તમને સહાય આપે છે ટોટલી બે પચાસ હજાર રૂપિયાની સહાય છે આપે છે અને એમાં જે કહેવાય ને હેક્ટર દીઠે છે બે હેક્ટરની મર્યાદાની અંદર સહાય છે તમને મળવાપાત્ર થશે ડ્રેગન ફ્રૂટ માટે છે એમાં પણ ત્રીસ નવ બે હજાર એકવીસ સુધી રહેશે પ્લગ પ્લગ નર્સરી વન બંધુ છે આનો પણ પૂરો વિડીયો બનાવેલો છે પ્લગ નર્સરી માટેનો પણ વિડીયો બનાવેલો છે જો તમારે નર્સરી બનાવી તો બે લાખને સિત્તેર હજારની સહાય મળે ત્રીસ નવ બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે ત્યારબાદ ફળ શાકભાજીને અટકાવવા માટે છત્રી યોજના મફતની અંદર છે એ જે કહેવાય ને કે રાજ્યના ફળ શાકભાજી વેચનાર જે છે એ લોકોને મફતની અંદર છત્રી આપવામાં આવશે પંદર નવ બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે તેની ત્યારબાદ ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટિરિયલ જોતું હોય બરાબર પોલિથિલિન છે એના માટે મિત્રો ત્રીસ નવ બે હજાર એકવીસ છેલ્લી તારીખ છે મહિલા તાલીમાર્થીઓને જે વૃત્તિકા સ્પાઈ સ્ટાઈપન યોજના છે એમાં દરરોજના બસો પચાસ રૂપિયા દેખે છે આપવામાં આવે છે આ યોજના છે મિત્રો 2 થી પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે તેમાં અઢીસો રૂપિયા રોજ આપવામાં આવે છે તાલીમ આપે છે સરકાર સાથે અઢીસો રૂપિયા રોજ પણ આપે છે એમાં છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર એકવીસ તો આ જે યોજના થઈ મિત્રો એ બાગાયતી યોજનાની અંદર થઈ હવે વાત કરીએ મત્સ્યપાલનની યોજના પર ટોટલી 44 જેટલી યોજનાઓ છે આની અંદર જે લોકો મત્સ્ય પાલન કરતા હોય આ યોજનાની અંદર છે લાભ લઈ શકે છે વિશેષ તમારે માહિતીની વધારે જરૂર હોય તો તમને આના એક હેલ્પલાઇન નંબર પણ છે અઢાર ડબલ એકસો પંદર એકાવન ઉપર કોલ કરી શકો છો ઇન્સ્યુલેટેડ બોક્સ છે દરિયાઈ બોક્સ છે બરાબર ઇન્સ્યુલેટેડ બોક્સ આવે છે એરેટર છે એરેટર છે અલગ અલગ યોજના આવે છે એની અંદર ખાનગી એકમો માટે છે પછી અલગ અલગ જે તમને આની અંદર લાગુ પડતી હોય તળાવ સુધારણા છે દરિયાઈ માછીમારો જે કરતા હોય એના માટે જે તે લાગુ પડતી હોય આમાં તમામ યોજનાઓ આપેલી છે જે તમને લાગુ પડતી હોય એની અંદર છે ફોર્મ ભરી શકો છો ટોટલી અત્યારે જે વાત કરીએ મિત્રો તો ચુમ્માલીસ જેટલી યોજનાઓ છે શરૂ છે આની અંદર તો હાલ મિત્રો આજના વિડીયોની અંદર એટલું રાખીએ આઈ ખેડૂતના પોર્ટલો ઉપર ટોટલ ચુમ્માલીસ યોજનાઓ છે જે ખેતીવાડી ઘટકોની અંદર છે ખેતીવાડી પશુપાલન બાગાયતી અને મત્સ્યપાલનની અંદર છે હાલ અવેલેબલ છે તો આજનો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય અને પૂરા વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમામ પૂરા વિડીયો પણ મળી જશે મિત્રો તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સુધી શેર કરશો